નમસ્તે હિમંતારામ. નમસ્તે સર. કયું ગામ છે તમારું? હું મૂળ રાજસ્થાનમાં બાડમેરથી છું ને હવે મુંદ્રામાં 20 વર્ષથી. અહીંયા મુંદ્રા મારું ઘર છે, અહીંયા શિપિંગમાં જોબ કરું મુંદ્રામાં. બરાબર. તમને જે છે ખૂબ એસિડિટીની તકલીફ હતી, માથું દુખી આવતું કે એસિડિટી ઉપર ચડતી અને ખૂબ ખટાશ થઈ જતી, પેટમાં બહુ બળતરા થતી, આ સમસ્યા કેટલા વર્ષથી હતી તમને? હા, મને સમસ્યા પાછલા 3-4 વર્ષથી તો ખતરનાક રીતે હતી. ડેલી કંઈ પણ જમો યા ભૂખા પેટ રહો, તમે એસિડિટી, સાંજ સુધી માથો દુખો ચાલુ થઈ જાય એવી કન્ડિશન રહી મને 2-3 વર્ષ સુધી કન્ટિન્યુ હતી. બરાબર. અને એના માટે તમે જે છે કેટલા ડૉક્ટરને બતાવ્યો છે અલગ અલગ? આમાં મેં અંગ્રેજી દવાઈ માટે તો હું ઘણી બધી ડૉક્ટરો પાસે ગયો, અહીંયા ગાંધીધામમાં, આપણે અમદાવાદમાં ગયો, 1-2 વાર રાજસ્થાનમાં આવી ગયો. પણ આમાં જ્યારે સુધી દવાઈ ચાલુ હોય તો રિલેક્સ ઓર દવાઈ બંધ કરો તો પાછી સેમ સમસ્યા ચાલુ થાય. બરાબર. અને રોજ તમારે માથાના દુખાવાની એસિડિટીની ગોળી ખાવી પડતી? મતલબ લગભગ માથાના દુખાવાની તો લગભગ રોજ ઓર એસિડિટીની 1-2 દિવસમાં 1 વાર ગોળી લેવી જ પડતી, નકર પછી જમવાનો મુશ્કેલ થઈ જતો. શું શું તકલીફ થતી તમને એસિડિટીમાં? મને એસિડિટીમાં અહીંયા ઉપર મતલબ બળતરા થતી અને માથો દુખો ચાલુ થઈ જતો. બપોર પછી ડેલી શિરદર્દની શિકાયત તો કન્ટિન્યુ થઈ ગઈ હતી અને કંઈ જમવાની ઈચ્છા ન થતી ઓર વેટ પણ બઢી ગયો એવી હતી ઓર પૂરે બોડીમાં પેન. બરાબર. અને જે દવા તમે એને ખાતા એસિડિટીની ગોળી, તો એનાથી તમારો વેટ સતત વધતું જતું? વેટ તો વધ્યો જ મારો વેટ, મતલબ પાછલા 1 વર્ષમાં 8-9 કિલો જેવો વેટ. 1 વર્ષમાં 8-9 કિલો વજન વધી ગયું દવા વધી ગયો તમારો. બરાબર છે. અને જે એસિડિટીની તમને તકલીફ થતી એમાં માથું દુખવાનું કેવો તકલીફ થતી? ખતરનાક રીતે બપોર ડેલી સવારથી બપોર થતા થતા ધીરે 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 ચાલુ, સાંજ સુધી એકદમ ખતરનાક માથું, ટેબ્લેટ તમે લેવી જ પડે એવી કન્ડિશન બની જતી ડેલી. અને રોજ ડેલી ટેબ્લેટ લેવી પડતી? ડેલી લગભગ 99% તો લેવી જ પડતી, કોઈ 1-2 દિવસમાં ક્યારે રિલીફ થઈ જાય તો લગભગ. જ્યારે તમે સંજીવનીમાં આવ્યા અને આપણે પંચકર્મમાં સારવાર કરી અને રેગ્યુલર જે છે એ 4 મહિના અત્યારે દવા કરી, તમને કેટલા પરસેન્ટ ફરક લાગે છે અત્યારે? મને આજે મતલબ આજની ડેટમાં કહું તો 4 મહિનામાં મને 80%થી ઉપર ફરક લાગે છે. મતલબ મારા એસિડિટીનો એકદમ કમ્પ્લેટ બંધ થઈ ગયો, જે કાળજામાં અહીંયા ઉપર જે જલન હતી આ એકદમ ખતમ થઈ ગઈ, શિરદર્દ બિલકુલ 0 થઈ ગયું છે. અને હવે મતલબ થોડો બહુત ક્યારેક ક્યારેક ગેસ બને મતલબ, લેકિન એટલી વધારે નથી, મને રિલીફ છે પૂર્ણ રૂપે. મારું વજન કમ થઈ ગયું 12 કિલો જેવો, હું એકદમ ફિટ એન્ડ ફાઇન છું. 4 મહિનામાં તમારું 12 કિલો વજન ઓછું થયું, 80% જે છે એસિડિટીમાં ફરક પડી ગયો. અને હવે તમને જે છે એ એસિડિટીની એસિડિટી જલનમાં તો 100% ફરક છે, મતલબ ગેસ થોડી થોડી પેટમાં એમ લાગે એવો છે, 20% મને લાગે, બાકી તો મને પૂરો રિલીફ છે. અને માથાનો દુખાવો ને એમાં કેટલો ફરક પડી ગયો? માથાનો દુખાવો 95% ફરક ગયો, ક્યારે થઈ જાય અલગ વસ્તુ, વધારે ક્યારે ગેસ. હવે કોઈ વખત પેલા જેમ ગોળી ખાવી પડતી ખાવી નહીં, એવું કઈ નહીં. 4 મહિનામાં તમને ગોળી ખાવી પડી છે કે વખત? 4 મહિનામાં મતલબ શરૂમાં જે દવાઈ તમારે ચાલુ કરી ઓલા ટાઈમે 2-3 વાર ખાધી, આના પછી કઈ. બરાબર. છેલ્લા 3 મહિનાથી તો ગોળી ખાધી જ નહીં હોય ને કોઈ? છેલ્લા 3 મહિનાથી 1-2 વખત એવો થયો તો કે ખાધી, બાકી નોર્મલી ગોળી ખાવાની જરૂર નથી પડી. બરાબર છે. આગળનો વિડીયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ. મિત્રો, આવા હજારો દર્દીઓ અમે 100% આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે, જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો. નમસ્તે, હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો MD સુધીનો 10 વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા 13 વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું, જેમાં 1 લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને 15,000થી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે. મિત્રો, ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય અને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે. આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું. મિત્રો, આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં 2-3 લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે, એમાં કેવું થાય છે, અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ. તો જરા વિચાર તો કરો, જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે? નહીં. કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ 3 બાબતો ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલું, ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો. મિત્રો, આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો
મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે. બીજું, મિત્રો, જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે. ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ, અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી. આયુર્વેદના મહર્ષિ ચરકે 5000 વર્ષ પહેલાં 10000થી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે, જેમાં લખ્યું છે, યો અન્યમ ન ઉદીરિયેત, એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે, જેની કોઈ આડઅસર ન થાય. અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે, એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ. ત્રીજી બાબત, મિત્રો, પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે. કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય, ઝાડા કરતા હોય. પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ, તમે અમને ઝાડા કરાવશો, ઉલટી કરાવશો, અમને નબળાઈ આવી જશે. મિત્રો, પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે, માત્ર ઝાડા ઉલટી નહીં. અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે, જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે અને કચરો દૂર થાય છે. એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી. ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે. અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ. અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે, પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ. એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો. સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર, તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર, સારવાર ગરમ ન પડવી જોઈએ, અને ત્રીજું, સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર. અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે, જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો. અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો, જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ. ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે. ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ. અને આપણી જે પંચકર્મ સારવાર હતી એ તમને કેટલી સારી લાગી, કેટલું વ્યવસ્થિત ઇમ્પ્રુવમેન્ટ? 100% મતલબ વ્યવસ્થિત, પૂરી મતલબ મારી જેમ શરીરને રૂચે એમ જ મતલબ પૂરી ગાઈડલાઇન્સથી કરી હતી, કોઈ દિક્કત. બરાબર. અને તમે રેગ્યુલર જે છે અહીંયા ટ્રીટમેન્ટ કરવા માટે આવતા તો તમને કાંઈ વીકનેસ કે નબળાઈ લાગતી ક્યારે? ના, કંઈ એવી શું નહીં હતી. સર, એકદમ સ્ફૂર્તિ આવી ગઈ? કંઈ પરફેક્ટ હતો એકદમ. ખૂબ સરસ. અને અત્યારે તમને જે લોકો લાંબા સમયથી આવી રીતે એસિડિટીની તકલીફથી પરેશાન હોય, બરાબર છે, જે લોકોને ગોળીઓ ખાતા હોય, મટતું નો એન્ડોસ્કોપી કરાવતા હોય, એસિડિટીની ગોળીઓ ખાતા હોય, માથા દુખાવાની ગોળીઓ ખાતા હોય, એ લોકોને તમે શું સલાહ દેવા માગશો? મારી સલાહ છે કે પહેલી ચીજ તો આયુર્વેદ ભારતીય સંસ્કૃતિનો ઈલાજ છે, તો આમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ફર્સ્ટ થિંગ તો આ છે, જે થશે તો ફાયદો જ થવાનો, બાકી કોઈ નુકસાન થવાનો છે નહીં. અને બીજી ચીજ 100% આમાંથી અગર પ્રોપર ડાયટ મેન્ટેન કરીને તમે આયુર્વેદનો ઈલાજ લેશો તો 100% ફાયદો મળશે. આ મેં એક્સપિરિયન્સ કર્યો, કેમ કે હું 3 વર્ષ અલગ અલગ હોસ્પિટલમાં અલગ અલગ ડૉક્ટર પાસે એલોપેથીમાં ગયો, મને ફરક નથી મળ્યો નથી. ઓર અહીંયા 4 મહિનામાં મને મતલબ 95% ઠીક છું. તો મતલબ મારી તો આ છે કે બધા અહીંયા આવો, આયુર્વેદિકનો ઈલાજ કરાવો તો સારો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે. થેન્ક યુ. નમસ્તે. જય હિન્દ.